કેવી કેવો વરસાદ પડશે આગામી 3-4 દિવસોમાં? મારી સાથે જોડાયા છે સંવાદદાતા વિભુ. વિભુ, અંબાલાલ નું શું માનવું છે, આગામી 4-5 દિવસમાં કેવો વરસાદ થઈ શકે? પંકજ, વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે દક્ષિણ ગુજરાત છે, પૂર્વ મધ્ય ગુજરાત છે, તેમાં સારો વરસાદ પણ થઈ રહ્યો છે. નર્મદા ડેમ સિઝનમાં પહેલી વખત છલોછલ થઈ રહ્યો છે અને તેની ખુશી છે, કારણ કે કૃષિ પાક માટે ખૂબ જ આ સારો વરસાદ રહેશે. સાથે જ ડેમ પણ ભરાઈ જશે અને નવા નીર આવશે તેવું પહેલા જ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કહી દીધું હતું. ને અત્યારે પણ આપણી સાથે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ. કાકા, તમે પહેલા જ પણ કહ્યું હતું કે નર્મદા ડેમ છલોછલ થઈ જશે, અત્યારે છલોછલ થઈ રહ્યો છે અને હવે આગામી કેટલા દિવસ વરસાદ હજુ યથાવત રહેશે? પ્રથમ તો આપણે જોઈએ કે અમારા રાજ્ય ગુજરાત માટે નર્મદા ડેમ સર્વસર ભરાયો છે, એ હરખની હાલીનો કોઈ પાર નથી. અને આ જે ડેમ છે એ સરદાર સરોવર એ ગુજરાતની જીવાદોરી સમાન છે, એટલે સૌ લોકો આમાં આનંદ કરે. પરંતુ આ બાબતમાં ઘણા સમયથી જે મીડિયા આપ જે છે એમનો પણ સહકાર હતો. સરકારે ન લીધી હોય અથવા ન લીધી હોય એની આપણે નિસ્બત નથી, પરંતુ મીડિયા બધાએ ભિન્ન ભિન્ન જે ચેનલ હતી અથવા બધા એમાં પણ આમાં જ વધારે પડતો રસ હોય એવું મને જણાવ્યું હતું. સરદાર સરોવર ફરાય ખુશી થાય અને જીવાદોરી સમાન છે આપણે, પરંતુ હજુ પણ કેટલા દિવસ રહેશે વરસાદની સિસ્ટમ? હજુ મજબૂત છે. 14મી તારીખથી જે ઇન્ટેન્સિફાયેલી સિસ્ટમ હતી એ મજબૂત છે અને આ સિસ્ટમ લગભગ ગુજરાતમાંથી ધીરે ધીરે કરશે 16-17-18 તારીખમાં. પરંતુ ત્યાં સુધી તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ કરશે અને મધ્યપ્રદેશની નદીઓમાં પૂર આવશે. પંચમહાલના ભાગોમાં પણ ભારે જેટલી ભારે વરસાદ થશે. ગોધરા, દાહોદ અને પંચમહાલના ભાગોની નદીઓમાં પણ પૂર આવશે. એટલે ઘણી વખત આ વરસાદ જે છે પંચમહાલમાં ખુશીથી ઝૂલતા માણસ માટે હવે ધીરે ધીરે કોઈ આફતનો અને આનંદનો બે વરસાદ કહી શકાય. પરંતુ મધ્ય ગુજરાતમાં પણ આ ભારે વરસાદ રહેશે, જેમાં બોડેલી ઉપરાંત સાવલી, સિનોર તેમજ લગભગ ખેડા જિલ્લાના ભાગોમાં કપરવંજ, બાલાસિનોર, સાસરા, ડાકોર આ ભાગોમાં વરસાદ થશે. પણ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે અને અમદાવાદમાં અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે, આપ જોઈ રહ્યા છો. કાકા, જે રીતે અત્યારે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે, સૌરાષ્ટ્રવાસીઓ પણ રાહ જોઈ રહ્યા છે, કારણ કે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ખૂબ જરૂર છે. કેટલા આ જે 20 તારીખ સુધી સિસ્ટમ ચાલશે તેમાં સૌરાષ્ટ્રમાં કેવો વરસાદ રહેશે? આ સિસ્ટમ હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં મૂવ થશે. મારા અનુમાન મુજબ તો 17મી રાતથી સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિ થશે અને આ સિસ્ટમ મજબૂત બનીને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા આવશે. એટલે સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે આ સિસ્ટમ મૂવ થતાં 18, 19 અને 20માં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે, કોઈ ભાગોમાં તો ભારે વરસાદ પણ થવાની શક્યતા રહે છે. માત્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જ નહીં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જેમ આપણે જોવા જઈએ તો ગીર, સોમનાથ, નીચે થોડા સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલી કાંભાના ભાગો, વિસાવદર બધા ભાગો તો છે જ, પરંતુ આ ભાગોની સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ સારો એવો વરસાદ થશે, જેમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર આ ભાગોમાં પણ વરસાદ થશે, કારણ કે આ મજબૂત સિસ્ટમ છે. અને સૌરાષ્ટ્રના જે ભિન્ન ભિન્ન ભાગો છે અન્ય, ત્યાંમાં પણ વરસાદ થશે. એટલે હાલાર હોય, સોરઠ હોય, ગોહિલવાડ હોય આ બધા ભાગોમાં ધીરે ધીરે વરસાદ થશે. પ્રાચીન નામ નવું તો વાંધો નથી. કહી શકાય કે આપણે 20 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ જશે? વરસાદ થશે. આ જે પ્રાચીન નામ લઉં છો તમને વાંધો નથી ને? ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે, જેમાં રાજકોટ છે, ઉપરાંત સમયાંતરે સુરનગર છે, લીંબડી છે, હળવદ છે, જોરાવરનગર છે, મૂળી છે, ઉપરાંત થાન છે, આ બધા ભાગોમાં લખતર છે, આ બધા ભાગોમાં પણ વરસાદ થશે. પરંતુ વિરમગામના ભાગોમાં પણ વરસાદ થશે. એટલે
ઉત્તર ગુજરાતના ભાગોમાં તો વરસાદ છે અને ભારે થયો છે, જેનું આપણે ગૌ બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાં બંનેમાં સિસ્ટમ સક્રિય થવાની છે 19 તારીખે. આ પહેલાં તો આ સિસ્ટમના કારણે જ વરસાદ અત્યારે હાલ થશે. ગુજરાતના ઘણા ભાગોમાં થઈ ગયો છે, હજુ ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડોક વરસાદ ઓછો છે, એ પણ વરસાદ થઈ જશે લગભગ આગામી 48 કલાકમાં. આગામી 48 કલાકમાં લગભગ બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થઈ જવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદ જે છે એ લગભગ ઘણા ભાગોમાં થઈ જશે. સાર્વત્રિક જેવો વરસાદ ગણી શકાય, પણ ભિન્ન ભિન્ન ભાગોમાં જ્યાં પડશે ત્યાં વધારે પડશે. પરંતુ જે બીજી સિસ્ટમ બની છે 19મી તારીખથી 18-19ની આસપાસમાં ઇન્ટેન્સિફાઈ થાય છે. આ જે સિસ્ટમ બંગાળ ઉપસાગરની, અરબ સાગર અને બંગાળ ઉપસાગર બંનેમાં આ સિસ્ટમ સમયાંતરે બનશે. અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે. પરંતુ આ સિસ્ટમ પછી જે આ 14મી તારીખ હતી સિસ્ટમ હતી એવી મજબૂત ન પણ હોઈ શકે. આમ છતાં વરસાદ થશે અને આ બીજી સિસ્ટમના કારણે પણ લગભગ 19, 20, 21, 22 તારીખમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થશે, દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે, મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અને તારીખ 23-24 સુધીમાં સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે વરસાદ ગયો નથી. વરસાદ આ ગણતરી કરીએ તો સપ્ટેમ્બરના અંત સુધીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં રહેશે. હમણાં 24 તારીખ સુધી વરસાદની શક્યતા રહે છે. પણ આ જે વરસાદ જે છે એ વરસાદ મધ્યપ્રદેશ, મધ્ય ગુજરાત, પંચમહાલ આ ભાગોમાં તો ભારે પૂર લાગે એવો વરસાદ ની ગતિવિધિ રહે છે. તેરમી સપ્ટેમ્બર પછી જે વરસાદ થાય છે ત્યાંનું પાણી સારું ગણાય છે, એટલે કૃષિ પાક માટે આ વરસાદ સારો ગણાય છે. પણ વરસાદ પ્રિડોટરી કરી અને એનું જે ઇરિગેશન હોય એ માફક ઓછો વરસાદ હોય અથવા તો થોડો પાકને અનુકૂળ હોય એવો વરસાદ હતો સારો, પણ આ તો અતિ ભારે વરસાદ થયો છે ઘણા ભાગમાં. એટલે આ જે વરસાદ જે છે એ કૃષિ પાકો જે છે એને પાછો પવન છે, એટલે ધાન્ય પાકો જે છે એ પડી જવાની શક્યતા રહે છે. અને ખેતરમાં કોઈ કંઈ પાછળ હશે, હજુ તો વરસાદ ઓક્ટોબર સુધી થવાની શક્યતા રહે છે. એટલે એ અરસામાં જો મગફળી લેવા છે પાછળમાં તો આ એ વરસાદ થાય તો મગફળી ઘણી વખત ના લીધી હોય તો ઉગી જાય, અને મગફળી લીધી હોય અને અચાનક વરસાદ થઈ જતો હોય છે, બરાબર તડકો થાય અને એકદમ વરસાદ દેવા માંડતો હોય છે, તો એ મગફળી પાથરામાં પણ મુશ્કેલી થતી હોય છે. ઘાસના પાથરા હોય પછી અન્ય મગફળી